છું કે આપ કદાચ જોઈને આ દર્દનાક કિસ્સો ચોંકી જશો. જી હા, આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે આજે જે એક ઘટના સામે આવી છે, માનવતાના રૂવાડા ઉભા કરી દે તેવી એક ઘટના છે, જેમાં અમરેલીના સાવરકુંડલામાં માનવતાને રડાવે તેવો દર્દનાક કિસ્સો સામે આવ્યો. માતાએ પોતાના દિલના ટુકડાને કાળજા પર પથ્થર મૂકી ઘરથી 400 કિલોમીટર દૂર કડકડતી ઠંડીમાં છોડી દેવો પડ્યો. અમદાવાદના ઠક્કરબાપાનગરમાં રહેતા એક પરિવારના દીકરાને લકવો થતા શરીરે તેનો સાથ છોડી દીધો અને પરિવારની પણ આર્થિક તંગીની વશ થઈ કડકડતી ઠંડીમાં તેને સાવરકુંડલાના રસ્તા પર છોડી દેવો પડ્યો. સાવરકુંડલાના જાહેર વિસ્તારમાં કડકડતી ઠંડીમાં કણસતા વિજયને જોઈ શહેરની એક સેવાભાવી સંસ્થાએ સરકારી દવાખાનામાં દાખલ કરાવી તેની સારવાર શરૂ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી સરકારી દવાખાને સારવાર લઈ રહેલા વિજયની તબિયત હવે વધુ બગડતી જાય છે. વિજય ઈચ્છે છે કે તેનો પરિવાર તેને પરત લઈ જાય અને તબીબ પણ તેની બગડતી તબિયત જોઈ અમરેલીમાં વધુ સારવાર માટે ખસેડવાની તજવીજ કરી રહ્યા છે. તો બીજી તરફ વિજયના પરિવારોને શોધીને સંદેશ ન્યૂઝે જ્યારે તેઓની મુલાકાત લીધી ત્યારે તેમની પરિસ્થિતિ હકીકત બયા કરી રહી હતી. વિજયની બહેને પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાનું કારણ આપ્યું. જ્યારે પીડિત વિજયની માતાએ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે વિજયને પોતે સાવરકુંડલા મૂકી આવવાની સલાહ આપી હોવાનું જણાવ્યું છે. કરુણ આક્રંદ કરતો હોસ્પિટલના બિછાને તડપતા વિજયને પોતાના ઘરે જવું છે, પણ વિડંબણા એ છે કે તેના પરિવારને તેની જરૂર નથી. શરીરે વિજયનો સાથ છોડ્યો એટલે જાણે કે પરિવારે પણ તેનો સાથ છોડી દીધો. 4 દિવસ પહેલા અમદાવાદના ઠક્કરબાપાનગરમાં રહેતા વિજયના પરિવારે તેને 400 કિલોમીટર દૂર સાવરકુંડલામાં રસ્તા પર તર છોડી દીધો અને તે પણ કડકડતી ઠંડીમાં. લગભગ 5-7 દિવસ પહેલા નદીમાંથી પુલ પાસેથી આ પડેલો અને ત્યાંથી મારી ઉપર એક ફોન આવેલો કે ભાઈ આ રીતે અહીંયા બિનવારસી એક ભાઈ પડેલા છે તો એને તમે અહીંથી લઈને એની સેવા કરો. એટલે એને અમે લઈ અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને એની દવાથી માંડી ડોક્ટરથી માંડી અને તમામ આખો દિવસને જમાનવાથી માંડીને તમામ રાત્રે સુવા સુધીની તમામ સેવા અમારી જસા છે અને ટીમ અત્યારે કરી રહી છે. કડકડતી ઠંડીમાં આક્રંદ કરતા વિજયને બચાવવા એક સેવાભાવી સંસ્થા આગળ આવી અને તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી તેની સારવાર ચાલી રહી છે અને સેવાભાવી સંસ્થાના કાર્યકર નિસ્વાર્થ ભાવે તેની સેવા કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં વિજયની તબિયત વધુ ખરાબ થતી જઈ રહી છે અને આવી પરિસ્થિતિમાં પણ વિજયને પોતાનો પરિવાર પોતાની સાથે લઈ જાય તેવી જ ઈચ્છા છે. મારી મમ્મી છે, પપ્પા ઓફ થઈ ગયા છે, મૂકીને જતા રહે છે. ભાઈ કશું ને મને કોઈ બીમારી નથી, પણ આવું કરી નાખ્યું છે, મને એવો રસ્તો કરી નાખીશ મરી જઈશ. મારાથી શરીર નથી થતું, મારી હાલત બહુ ખરાબ છે. સમાજ એક કહેવત છે કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય, પણ અહીંયા આ કહેવત તદ્દન ખોટી પડી છે. તો ભગવાન એના પરિવારને સદબુદ્ધિ આપે અને આ અપંગ યુવાનને સારી રીતે સંભાળી અને પરિવારમાં સામેલ કરી દે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હાલ તબીબી સારવાર બાદ પણ વિજયની હાલત સુધરી નથી રહી, જેને જોતા સેવાભાવી સંસ્થાના કાર્યકરો પણ વિજયની આ હાલત જોઈને તેને પરિવાર પોતાની સાથે લઈ જાય તેવી ઈચ્છા કરી રહ્યા છે. માવતરે તરછોડી દીધેલા છે વિજયભાઈ ને, અને એ ઉપરાંત એને લકવા અને પેરાલિસિસ પણ તકલીફ છે. એ ટોટલી ભાઈ અપંગ થઈ ગયા છે અને એને તેમણે વચ્ચે મને કહેલું કે મને માનસિક બીમારી પણ છે અને ખૂબ જ માનસિક તકલીફ થઈ ગયેલી છે, તેમાંથી તેને આ શારીરિક પ્રોબ્લેમ ને એવું બધું થયેલું છે. તો હાલમાં પણ એની તબિયત ખૂબ જ ખરાબ છે અને સર્જિકલ ઓપિનિયન માટે તેને અમરેલી રિફર કરવા પડે. વિજય અમદાવાદમાં નોકરી કરતો હતો, પરંતુ લકવો થતા વિજયની નોકરી ગઈ. પરિવારે સેવા કરવાને બદલે તેને તરછોડી દીધો, પરંતુ કરમની કઠણાઈ એ છે કે મધ્યમ વર્ગીય વિજયના પરિવારની સ્થિતિ પણ દયનીય છે. પરિવારનું કહેવું છે કે વિજયની સારવાર કરાવવાની સ્થિતિ તેમની નથી.
રોડ ઉપર નહીં, ગેટ ઉપર મુકેલા છે. અને એ લોકો ગેટ ની અંદર બી લઈ લીધેલા. રાતે નહીં, સવારે મૂક્યા હતા. રાતે મૂક્યા જ નથી. પૈસા બી મારી પાસે નથી ભાઈ. અને મેં બહુ દવા કરાવી. મેં હચડમાં દાગીના વાગીને બધું કાઢી નાખ્યું. મારી મમ્મીને બી કાઢી નાખ્યું. હવે મારી પાસે અને મારા ઘર વાળા તો એમ જ કહે છે, એક રૂપિયા હું નહીં આપું. તારે જે કરવું એ કર, બરોબર. તો હું ક્યાંથી ટ્રીટમેન્ટ કરાવું? અને એમને એને અમે પૂછ્યું હતું કે મારે જવું છે, કે મને આમે કેમ હું અહીંથી કંટાળી, બરાબર. મારાથી થતું નથી. મને ડોક્ટર બિલકુલ ના પાડે છે. છાતી નો દુખાવો હજી પણ બધું કરાવવાનું છે. મારા રૂપિયા ક્યાં લેવા જવાના? હવે હું દીકરી ભેગી રહું છું, મારું શું હાલે કોઈ તમે? મારે મારો છોકરો હતો, પણ મારાથી થવું તો જોઈએ. મેં 2.5 વર્ષ સેવા કરી, એમાં મને અટકાવવા મળી, 2 અટક આવી ગયા. એને મેં જ મોકલા હતા એ લોકોને. લકવાગ્રસ્ત વિજયને ત્યજવા પાછળનો પરિવારનો જે પણ કારણ હોય, પરંતુ હાલ રોગથી પરાવલંબિત થયેલ વિજય સારવારની તાતી જરૂરિયાત અનુભવી રહ્યો છે. વિજયની બીમારીથી પરિવારની ધીરજ ખૂટી છે કે પછી જવાબદાર છે ગરીબી? અમરેલીથી સૂર્યકાંત ચૌહાણ સાથે, અમદાવાદથી રવિ પટેલ, સંદેશ ન્યૂઝ. એવી ઘટના કે જે દર્દનાક તો છે, પરંતુ સાથે સાથે ચોંકાવી પણ દે છે. આવા કેટલાય યુવાનો હોય છે કે જેઓને ક્યાંક પોતાનો જયારે શરીર સાથ છોડી દે છે ત્યારે શું કરવું તે સૂચતું નથી. આપણે આજ વિશે વાત કરીએ. આજે અમારી સાથે જોડાઈ ચુક્યા છે વિરાજ શાહ, જેઓ એક સામાજિક કાર્યકર છે અને એન્ટરપ્રિન્યોર. અત્યારે અમારી સાથે છે રુઝાન ખંબાતા. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા તો આપણે આખો અહેવાલ અમે જે બતાવ્યો છે, વિરાજબેન આપ શું કહો છો આ કહાની વિશે? સૌથી પહેલા તો એકચ્યુઅલી અત્યારે જયારે આ જાણ્યું તો દિલની અંદર ગરીબી, લાચારી, યુવાનની તકલીફ, આ બધું જ એટલું બધું ઘમાસાણ થઈ રહ્યું છે. અને એક જ વાત સામે આવે છે કે ક્યાંક આટલી બધી વિષમ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? અને કદાચ સમાજમાં જેટલા પણ લોકો આ જોવે છે, જો એમને ખ્યાલ આવે કે એક યુવકની આ પીડા, એક માતાની આ પીડા અને એક બહેનની મજબૂરી કે પરણેલી છું, મારું હતું, બધું આપી દીધું, પણ હવે આગળ શું? જ્યાં કોઈ આગળ શું વિચારી નથી શકતું ને, ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. બસ આનાથી આગળ વિચારવાની જરૂર છે. જી રુઝાન, જે ખાસ કરીને કેટલીક એવી બધી સંસ્થાઓ છે કે જે આવા જ લોકોને મદદ કરતી હોય છે. ઘણી વખત રસ્તો ભટકી જતા હોય છે લોકો, જો સંસ્થાનો સંપર્ક કરે તો તેઓને ચોક્કસથી માર્ગદર્શન મળે. 100% એવી સંસ્થાઓ છે જે લેટ અસ સે, સૌથી પહેલા તો ગવર્નમેન્ટ જ પહેલા સંસ્થાની વાત કરી. આ ભાઈ મેડિકલી અનફિટ છે, મેન્ટલી અનફિટ છે ને, થઈ રહ્યું છે કામ. એવું નથી કે નથી થઈ રહ્યું કામ. તમે જોઈ રહ્યા છો કે સારા માણસો છે, એ લોકો હેલ્પ કરવા આગળ આવી ગયા છે, રાખે છે, ખવડાવે છે. હવે આ થોડા બિચારા મેન્ટલી અસ્થિર છે, એટલે એમને ઘર તો યાદ આવવાનું જ છે કે મને મારું ઘરે જવું છે, ઘરે જવું છે. કારણ કે કોઈને બી યાદ આવે, પણ અલ્ટિમેટલી અત્યારે ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ કે યસ, આને વધારે હેલ્પ થઈ શકે. પણ અત્યારે એવું નથી કે આપણે ના, તો ઘણા બીજા એવા કેસીસ જોઈએ છે. આ ભાઈ તો હું કહું છું લકી છે, માણસો આપણી જાગૃત છે કે આપણે આ ભાઈ આટલી સારી રીતે રખાઈ રહ્યા છે અને એમને સેવા અને હેલ્પ થઈ રહી છે. હવે ખાલી એ ભાઈને એક વિલ નખાવો પડશે કે ભાઈ મેબી એમના જે અત્યારે આપણે એમના જે મધરની સ્ટોરી સમજી યા જે એમના સિસ્ટરની સ્ટોરી સમજી, આપણે એ બી લાગણીશીલ છે. હું એમનો બી દોષ નથી કહેતી, કારણ કે હું એ લોકોની પરિસ્થિતિ સમજી રહી છું. મધર દેખાય છે, ઇલ છે, પોતે પોતાનું નથી કરી શકતા, બીજાનું શું કરી શકે. સિસ્ટરની વાત કરીએ, કીધું મારા ઘરના વેચી નાખે, એનું બી એક લિમિટેશન છે. એટલે આના માટે હવે આના માટે એક તો મેડિકલી એમનું ઇલાજ જે થઈ રહ્યો છે, હવે એ પોતાના ભાઈને વિલ હોવો જોઈએ ને, એમને સમજાવવું જોઈએ ને. આ લોકો પેરેન્ટ્સોએ બી કહેવું જોઈએ કે અમે એને મળવા જાય, પણ તેનો બોજો એની પર નહીં નાખે. સેકન્ડ, હવે એવી રીતે જે ગવર્નમેન્ટની ઘણી સ્કીમ્સ છે જેમાં આવી રીતે જે મેડિકલી અનફિટ લોકો હોય છે એ લોકોનું ગવર્નમેન્ટ ધ્યાન રાખે છે. કોર્ટ અગર કહ્યું હોય તો વી કેન મૂવ ટુ કોર્ટ, ને કોર્ટ ડાયરેક્શન આપશે કે એ લોકોનું ધ્યાન રાખવાનું. એટલે મને નથી લાગતું કે આ ભાઈનું દુનિયામાં કોઈ નથી. અને મારા ખ્યાલ અગર આ ભાઈ રિયલી ફિટ સારા થવા માંગતો હોય, કારણ કે હવે એમને મેડિકલ એટેન્શન મળી રહ્યું છે. જે પહેલા આ લોકો ગરીબ હતા, એટલે આ લોકોને મધર નથી અપાઈ શકતા કારણ કે ગરીબી ના લીધે. એટલે ઇનફેક્ટ આઈ વુડ રાધર સે કે કરન્ટલી ઇઝ ઇન બેટર હેન્ડ્સ. પણ સાથે સાથે ઓબ્વિયસલી જેમ આ સંસ્થા આવી છે એમ બીજી સંસ્થાઓએ આગળ આવી, અને મને તો હવે આઈ થિંક એમની મધરને બી હેલ્પ જરૂર છે એવું લાગે. બસ વાત એ જ છે, અત્યારે જે વાત આપણે કરી રહ્યા છીએ, યુવક તો અત્યારે નેડી છે, પરંતુ સાથોસાથ તેમની માતા અને બહેન કે જેમણે પોતાનું સર્વસ્વ વેચી દીધું છે પોતાના ભાઈ માટે, પોતાના દીકરા માટે. ક્યાંક માવતરની વાત આવે છે, પોતાના કાળજાના ટુકડાને 400 કિલોમીટર દૂર મૂકી આવો, એ કઈ નાની સુની વાત નથી. વિરાજબેન બહુ જ સાચી વાત છે ખ્યાતિબેન,
કારણ કે ચોક્કસ જ રુઝાનબેને કહ્યું એમ કામ થઈ રહ્યું છે, પણ આ કામ ફક્ત એક વિજયભાઈ માટે થઈ રહ્યું છે અને વિજયભાઈની કહાની જ આપણી સામે આવી છે. કદાચ આપણી પાસે એટલા બધા વિજયભાઈ હશે કે આવી સંસ્થાઓ વધુમાં વધુ કામ કરે, આવા લોકોને શોધે અને ફક્ત વિજયભાઈ નહીં એમની માતાનો પણ ખ્યાલ રાખી શકીએ, એમની બહેનની પણ જે કંઈ પણ આપણે મદદ કરી શકતા હોય. કારણ કે સમાજમાં પહેલો ધર્મ આપણો માનવતાનો છે અને જો એ ધર્મને ધ્યાનમાં રાખીને લોકો કામ કરવાનું શરૂ કરશે તો ખરેખર જ વિજયભાઈ શું આવા જેટલા પણ લોકોને તકલીફ હશે બધા જ ખૂબ સારું ને સ્વસ્થ જીવન જીવી શકશે. ચોક્કસ, માનવતાની આપણે વાત કરી છે ત્યારે એક સવાલ એ પણ આવે છે કે આપણો આ જે સમાજ છે, હમણાં જ એમની બહેનની જે વ્યથા આપણે સાંભળી, તેમના હસબન્ડનું કહેવું છે સ્પષ્ટપણે કે હવે હું એક રૂપિયો પણ નહીં આપું, એટલે માનવતા જ્યાં ઘરમાં જ મરી પરવારી છે એવું પણ કહી શકાય? ચોક્કસ કહી શકાય, કારણ કે આ વસ્તુ બની છે ત્યારે જ તો અહીંયા સુધી પહોંચે. બાકી મારી પાસે ઘણા એવા ઉદાહરણ છે કે બાળક પોતે બીમાર હોવા છતાં, કિડની ફેલ હોવા છતાં પોતાની માનો વિચાર કરીને કમાઈને માને પાળે છે. જ્યારે બધા જ લોકો સ્વસ્થ છે, એમની માતાની વાત બાજુમાં રાખીએ, પણ બહેન છે કે બનેવી છે એ લોકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો ધારે તો વિજયભાઈ માટે ઘણું કરી શકે, સમાજમાં લોકોની મદદ લઈને કરી શકે. આ રીતે તરછોડવાની જરૂર નથી અને એટલીસ્ટ એક રિક્વેસ્ટ કરીશ કે હવે જયારે એમને મદદ મળી છે, એમને સહાય મળી રહી છે, સારવાર મળી રહી છે, તો એમના ફેમિલી એમની બાજુમાં રહીને એમની માનસિકતા વધારવી જોઈએ કે અમે અહીંયા જ છીએ, તો એ વધારે ઝડપી સારા થઈ જશે. તે જ પ્રમાણે કે માનસિક સ્થિતિ ઠીક નથી એટલે ઘર પોતાનું ઘણું જ યાદ આવે અને જયારે જો ઘર અને પરિવાર મળે છે તો કદાચ માણસ પોતે અડધો સ્વસ્થ થઈ જ જતો હોય છે. રુઝાનજી, આવી ઘણી બધી સંસ્થાઓ છે પરંતુ સાથોસાથ આપ પણ જયારે જોડાયેલા છો ત્યારે ખાસ આવા ઘણા કિસ્સાઓ આપની સામે પણ આવે છે, તેમાંથી કોઈ અમને કહેશો કે જેથી કરીને આવા જે લોકો છે તેમને પ્રેરણા મળે? સૌથી પહેલા તો હું આ કિસ્સાને બહુ પોઝિટિવલી જોઈ રહી છું, કારણ કે આ કિસ્સા સિવાય બી અમે ઘણી વાર અમને ડેસ્ટિટ્યુટ વુમેન એટલે આવી રીતે મેન્ટલ રિટાર્ડેડ કપડા વગર પડેલી રસ્તામાં અને ઘણા નાગરિકો આગળથી આવીને એને પેલું બ્લેન્કેટ ને બધું પહેરાવે, પછી પોલીસ આવીને અમારે અહીંયા કઈ હોસ્પિટલ છે મેન્ટલ રિટાર્ડેડ માટે ત્યાં અમે મૂકીએ એને અને ત્યાં એનું ચીઝ ટેકન કેર ઓફ. નોર્મલ રીતમાં જે રીતે સરકારી હોસ્પિટલમાં ટેકન કેર ઓફ એવી રીતે કઈ ફાઈવ સ્ટાર ટ્રીટમેન્ટ ના મળે, પણ નોર્મલી એમના માટે એમને ઇચ્છીએસ ટુ હેલ્પર એન્ડ ટુ ગેટર આઉટ ઓફ વોટ એવર ડિઝીઝ શી ઇઝ હેવિંગ. એટલે એક પોઈન્ટ એ હતો. એટલે અગર ઇફ યુ કમ ટુ થિંક ઓફ ઇટ, યસ દેર આર રસ્તાઓ છે આના માટે, પણ જે બીજો પોઈન્ટ છે એક્ઝામ્પલ કે જે અત્યારે કમિંગ બેક ટુ અગેન ધ બેબી ધ ફેમિલી પાર્ટ ઓફ ઇટ, એ સિવાય મારે એવું કેવું છે કે સી અત્યારે એક માણસો, અત્યારે આપણે ઘણા આવા શોઝ બી કરીએ છીએ કે માણસો એટલા ડિપ્રેશનમાં રહે છે, એટલા પ્રેશર છે, મોંઘવારી છે, જે ગરીબી છે આપણે જે કહીએ છીએ, અને પોતાનું જ ઘર નથી સચવાતું તો પેલા ઓબ્વિયસલી થાય કે હું બીજાને શું કામ કરું, અને વર્ષોથી એ ઠીક નથી થઈ શક્યો કારણ કે એ વખતે એનું હાઈ ક્વોલિટી ટ્રીટમેન્ટ નહીં મળ્યું. કારણ કે આજની તારીખમાં દુનિયામાં એવી એટલે પ્રેક્ટિકલી 90% બીમારીઓ એવી છે કે જે ટ્રીટમેન્ટ મળે છે. અને બીજી વાત કે ટ્રીટમેન્ટ માટે બી આપણે ઇન્ડિયામાં આઈ થિંક વી આર વેરી લકી કે ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે જેમાં ટ્રીટમેન્ટના એવા કોસ્ટ નથી જેટલા ફોરેનમાં છે. એટલે તો લોકો ફોરેનથી ઇન્ડિયા આવે છે પોતાના ઇલાજો કરાવવા, પણ મે બી એને એટલા લેવલનું બી નહીં મળી શક્યું હોય એટલે હવે અત્યારે એને મળી શકે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે એઝ અ સોસાયટી, એઝ અ આપણી પાસે એવા ઘણા એનજીઓ છે. હવે મારે એ પોઈન્ટ પર લેવું છે કે એનજીઓને ગવર્મેન્ટની ગ્રાન્ટ મળે છે, એ લોકોને ફોરેનના પૈસા આવે છે, એટલે મારે આજે તમારા અહીંયા થકી એક એ લોકોને થોડી જાગૃતતા આવે એટલે જાગૃત કરવા છે. અને આમ શ્યોર તમારું આ જોશે એટલે કોઈક એનજીઓ આગળ આવવાનું જ છે. અને એમાં આપણે એવી કરી શકીએ કે આપણે જે આ બહેન છે, ઇફ યુ વોન્ટ ટુ ગેટ એમ્પ્લોયડ. હવે બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સી આજની તારીખમાં એક જ માણસ ઘરમાં કમાશે અને ચાર હાથ ખાનાર હશે તો નથી પહોંચી વળવાના, પણ અગર એ બેન બી એમ્પ્લોયમેન્ટ ક્યાંક નાનું મોટું બી લઈ લે, પાર્ટ ટાઈમ બી લઈ લે, એમના સ્કિલસેટ એઝ અ બેન આપણી પાસે સ્કિલસેટ તો ઘણા છે, આપણે બધું જ કરી શકીએ છીએ. એટલે એવા કંઈક એમનું રિલેટેડ એમ્પ્લોયમેન્ટ બી મળી જાય. કારણ કે અત્યારે તમને એક એક્ઝામ્પલ આપું, સાંભળવા જેવું એક્ઝામ્પલ છે. અત્યારે અમે અહીંયા તાલીમ રોજગાર મેળો ચાલી રહ્યો છે, આજે જ કરી રહ્યા છીએ, તો અમે જોયું કે એમ્પ્લોય એક સામે મારી પાસે લોકો જોબ માટે કરતા તો વધારે એવા આવ્યા કે ભાઈ મારે જ્વેલરીનો શોરૂમ છે યા મારે કપડાનો શોરૂમ છે, મને ચાર બહેનો જોઈએ છે, મારે આના માટે પાંચ બહેનો જોઈએ છે, મારે આ કામ માટે સાત બહેનો જોઈએ છે. એટલે હું એ કહું છું કે જોબ એમ્પ્લોયમેન્ટ છે, પણ હવે એ જે આપણે બ્રિજ ગેપ કરવાનો છે એના માટે વી આર વર્કિંગ, અને આમ શ્યોર બીજા લોકો કામ કરતા હશે ને આ બહેનને કામ કરવાની ઈચ્છા હશે. જે આપ વાત કરી રહ્યા છો, પરંતુ ઘણી બધી વખત લોકો સુધી આ વાત પહોંચતી નથી, એનું શું કારણ છે? કારણ કે એનજીઓ આપણે પણ જાણીએ છીએ કે ઘણી બધી એનજીઓ છે. સામાજિક કાર્યકર આપણી સાથે વિરાજબેન પોતે પણ છે. વિરાજબેન, ઘણા તમે જોડાયેલા છો અને આપ ઘણી બધી હેલ્પફુલ બધા લોકોને મદદ કરો છો, પરંતુ લોકો સુધી જ્યાં સુધી જાગૃતતા નહીં આવે, લોકોને જો અવેરનેસ નહીં હોય તો એ લોકો ક્યારે પહોંચશે એનજીઓ સુધી? બહુ સાચી વાત છે ખ્યાતિ, પણ જાગૃતતા માટે પણ આપણી અંદર કંઈક જીવતું હોવું જોઈએ. હું બહુ સાચું કહું તો જેટલા અનુભવ મને થયા છે, તો કદાચ આપણી બાજુમાં કોઈ વડીલ હોય કે કોઈ બાળક હોય, કોઈને તકલીફ થાય ને તો મારે શું, એ નીતિ વધારે લોકો અખત્યાર કરે છે. હું ધન્યવાદ આપીશ આ સેવાભાવી સંસ્થાને કે જેણે વિજયભાઈને જોઈને આટલી એમની મદદ કરી છે. બાકી રસ્તે જનારો માણસ જો કોઈ બાજુમાં પડ્યું હોય ને તો એને પૂછતો પણ નથી કે તને શું થાય છે. તો
આપણી વિષમ પરિસ્થિતિ છે જ સમાજની. આખી વાતને પોઝિટિવ જો લેવા જઈએ તો ઘણું સારું કામ થયું છે, પણ નેગેટિવ વસ્તુ પણ દેખાઈ રહી છે કે આ પરિસ્થિતિ સુધી કોઈ પરિવાર પહોંચ્યું છે તો એના માટે જવાબદાર ઘણા બધા ઘરના જે લોકોની એકબીજા પ્રત્યે અસહકારની ભાવના છે જે ઉડીને સામે આવી છે. અસહકારની ભાવના સાથોસાથ આપે જે જણાવ્યું છે કે માનવતા આ શબ્દ વારંવાર સામે આવે, જયારે આવા કિસ્સા આવે છે ને ત્યારે જ માનવતા આપણને યાદ આવે છે. કોઈ સારું કામ કરે છે તો તેને વિશ કરવા માટે લોકો પોતાને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તેને કરતા હોય છે, પણ કદાચ આપની જો વાત કરું તો સોશિયલ મીડિયા મારફતે આપે જે કિસ્સો સામે લાવ્યા હતા તેને કેટલી મદદ મળી છે એ કિસ્સો પણ સાંભળવા જેવો છે. જી ચોક્કસ જ. હું એક દિવસ ટાઉન હોલ જતી હતી અને રિક્ષાવાળા ભાઈ હતા. રાતનું અંધારું હતું અને એમણે પૈસા લેવા માટે જયારે રિક્ષાની લાઇટ ચાલુ કરી તો એમના હાથ ઉપર મને 3-4 નોટ્સ દેખાઈ મોટી મોટી. તો જસ્ટ આસ્ક, હું ઘણી વાર કોઈને પરિસ્થિતિમાં જોઉં તો હું સામેથી પૂછતી હોઉં છું કે ભાઈ તમને આ શું થયું છે? તો કે બેન હું ડાયાલિસિસ કરાવું છું છેલ્લા 8 વર્ષથી. તો મને થોડું એમ થયું કે 8 વર્ષથી ડાયાલિસિસ કરાવે, ડાયાલિસિસની પીડા બહુ હોય છે. તો મેં તમે રિક્ષા ચલાવો છો? તો કે હું હમણાં જ ડાયાલિસિસ કરાવીને આવ્યો છું. પણ કે રિક્ષા તો ચલાવવી પડે ને બેન, 8 વર્ષથી કિડની ફેલ છે. તો મેં કીધું એવી શું મજબૂરી છે કે તમને ડાયાલિસિસ પછી 2 કલાકનો આરામ પણ નથી કરવો પડતો, મતલબ કરવા નથી મળતો? તો કે મારી માં છે, મારી માનું ધ્યાન કોણ રાખે? હું આના માટે રિક્ષા ચલાવું છું, પૈસા જમા કરું છું મારા ડાયાલિસિસના, મારી દવાના, મારી માને ખવડાવવાના અને અમારા ભરણ પોષણના. તો ત્યારે મનમાં એમ થઈ ગયું કે યાર હું શું કરી શકું આમના માટે. તો બસ 2 ફોટોઝ લીધા અંધારામાં. ફેસબુક સોશિયલ સાઇટ છે, ઘણા બધા લોકો પોતાના કરેલા કામોને એની ઉપર અપલોડ કરતા હોય છે. મેં જસ્ટ એક નાનકડી વાત મૂકી કે હું આવી રીતે જતી હતી, મને આ ભાઈ મળ્યા છે, એમનો આ નંબર છે, એમનું એડ્રેસ છે અને એમની આ તકલીફ છે. જો કોઈને પણ લાગે કે આમની મદદ કરવી છે, તમે જાતે તપાસ કરો, તમને ઠીક લાગે તો ચોક્કસ એમની મદદ કરો. અને ખ્યાતિ એક ભાઈ છે, એમનું નામ હું કદાચ આપીશ તો એમને ગમશે કે નહીં મને નથી ખબર, પણ મને આપવું ગમશે. સૌરભભાઈ પટેલ, જેમણે મને એકવાર ફોન પર કહ્યું હતું કે વિરાજબેન જો કોઈને આવી જરૂરિયાત હોય તો ચોક્કસ તમે મને કહેજો. હું આજ સુધી 2 વર્ષ થયા સૌરભભાઈને પરિચિત નથી, મતલબ સામસામે નથી મળી, પણ મેં જસ્ટ ફોન કર્યો કે સૌરભભાઈ આવી ઘટના બની છે. મને કે બેન જે હોય માહિતી એકત્રિત કરો અને મને જણાવો. અને એ ભાઈનો ડાયાલિસિસ આખા મહિનાનું 12 ડાયાલિસિસ એને થાય છે, વીકના 3, અને 1 ડાયાલિસિસનો ખર્ચ આપણને સૌને ખબર છે. તો એના 12 ડાયાલિસિસના પૈસા સૌરભભાઈ પટેલ એડવાન્સ મોકલી આપ્યા છે. તો આજે ભાઈ એટલો ખુશ છે અને એટલું જ મને કહે છે કે બેન હવે મારે ડાયાલિસિસના પૈસા જમા નથી કરવા પડતા, અને સૌથી મોટી વાત કે હું ડાયાલિસિસ કરાવ્યા પછી આરામથી 5 કલાક સુઈ શકું છું. એટલે એ જ વાત છે, માનવતાની જે વાત આવે છે, એનજીઓ શું કામ કરે છે આપણે એની પણ આગળ ચર્ચા કરીએ કે ખાસ કરીને એનજીઓ જે છે તે જે મદદ માટે આગળ આવી રહી છે તેના સુધી કેવી રીતે પહોંચી શકાય. પરંતુ એક બ્રેક બાદ.